સ્કિલ્સ પ્રસ્તુતિકરણનું કૌશલ્ય તમારા વર્ગમાં તમારા શિક્ષકે અથવા તમારા કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠોએ તમને કોઈ વિષય પર પ્રસ્તુતિકરણ કરવાનું કહ્યું હોય એવા સમયે તમારા મનમાં શું ભાવનાઓ આવે છે શું તમે ક્યારે ડરા વિના આત્મવિશ્વાસથી પ્રસ્તુતિકરણ કર્યું છે અથવા કોઈ પણ બહાનું બનાવી ત્યાંથી નીકળી જઈએ તેવું વિચાર્યું છે જેમ કે કોઈ ખરાબ સ્વપ્ન જોઈ લીધું હોય તમારો જવાબ જે પણ હોય જન સમુદાય સામે પ્રસ્તુતિ કરવી એ ઘણા લોકો માટે મુશ્કેલ કામ હોય છે પરંતુ તમે જો આ કૌશલ્ય શીખી લો તો ભણતર કરિયર અને કાર્યસ્થળ પર એનો બહુ વધારે ફાયદો થઈ શકે છે પ્રસ્તુતિકરણ કૌશલ્યનો મતલબ થાય છે કે પોતાની જાતને અને પોતાના કામને લોકોની સમક્ષ રજૂ કરવાનું કૌશલ્ય વધારે લોકોને કોઈ વિષય જાણકારી કરવામાં આવે છે તેને પ્રસ્તુતિકરણ કહે છે આ માધ્યમોની સાથે તમારું પહેરવેશ ભાષા બોલવાની ઢબ વગેરેની મદદથી ત્યાં ઉપસ્થિત લોકો સુધી પર્યાપ્ત જાણકારી પહોંચાડી શકાય છે કોઈ કામ કરતી વખતે સૌથી પહેલાં આપણું વ્યક્તિત્વ પ્રસ્તુત થાય છે અને પછી તમારું કામ તેનાથી તમારા વ્યક્તિત્વ વિશે સામેવાળા લોકોના મનમાં તમારી એક છબી તૈયાર થાય છે અને તમારા કામ પર તેની અસર થાય છે કામ વધુમાં વધુ પ્રભાવિત થાય તે જરૂરી છે પ્રસ્તુતિકરણ કૌશલ્ય તે વ્યક્તિત્વ વિકાસના મહત્વપૂર્ણ કૌશલ્યોમાંનું એક છે પ્રસ્તુતિકરણ કૌશલ્યની આવશ્યકતા પોતાના વિચાર પરિયોજનાઓ યોજનાઓ પ્રસ્તુત કરવા માટે પ્રસ્તુતિકરણ કૌશલ્યની આવશ્યકતા હોય છે દર્શકોની સામે વરિષ્ઠોની સામે વર્ગમાં શિક્ષકો કે વિદ્યાર્થીઓની સામે કોઈ જાણકારી પ્રસ્તુત કરતી વખતે આ કૌશલ્યનો ઉપયોગ થાય છે તેના સિવાય પોતાના જ્ઞાન કૌશલ્ય અને પરિયોજના પ્રસ્તુત કરવા માટેનું સ્વરૂપ વ્યાપક થઈ રહ્યું છે જેમાં ઓનલાઈન વેબસાઇટ બ્લોગ્સ સોશિયલ મીડિયા ઓનલાઈન ચેનલ આ સ્વરૂપોનો સમાવેશ થાય છે પ્રસ્તુત કરવાનો મતલબ થાય છે કે કંઈક બતાવવું કોઈ સંદેશને અન્ય લોકો સુધી પહોંચાડવું પ્રસ્તુતિકરણનું કૌશલ્ય ન હોવાને કારણે તમારો સંવાદ અધૂરો રહી જાય છે એક તરફી હોય છે અથવા વચમાં જ તૂટી જાય છે પ્રસ્તુતિકરણનું કૌશલ્ય તેના સાધન અથવા પ્રસ્તુતિકરણ કરવાની ડબનો જો ઉપયોગ કરવામાં આવે તો લોકોની અવધારણા વિશે જાણી લેવામાં સરળતા થાય છે તે સહજતાથી સમજી શકાય છે સરળ શબ્દોમાં કહીએ તો પ્રસ્તુતિકરણ તે પોતાની વાત લોકો સુધી સાચા અને પ્રભાવી રીતે પહોંચાડવાની કળા છે પ્રસ્તુતિકરણ કૌશલ્યનું મહત્વ વર્ગમાં શિક્ષકો કે છાત્રોની સામે નોકરી માટે મુલાકાત કરતી વખતે કાર્યસ્થળ પર સમૂહની સામે અથવા વરિષ્ઠોની સામે પોતાની વાત રાખતી વખતે વારંવાર પ્રસ્તુતિકરણનું કૌશલ્ય ઉપયોગી હોય છે તેના વિશે વિસ્તારથી જાણી લઈએ વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુતિકરણ કૌશલ્ય પ્રસ્તુતિકરણ કૌશલ્ય શિક્ષકો માટે મહત્વપૂર્ણ છે જ પરંતુ જો છાત્રમાં આ પ્રસ્તુતિકરણ કૌશલ્યને આત્મસાત કરવામાં આવે તો તેની સકારાત્મક અસર આખા જીવન પર થાય છે તેથી સ્કૂલનું શિક્ષણ મેળવતી વખતે પ્રસ્તુતિકરણ કરવાની તક ખોવી ન જોઈએ પાઠ્યક્રમ ભણ્યા પછી કોઈ પ્રોજેક્ટ કે કોઈ કાર્ય આપવામાં આવે છે એવામાં પ્રસ્તુતિકરણ કરવાની જરૂર હોય છે તેનાથી વ્યક્તિત્વનો વિકાસ થાય છે આત્મવિશ્વાસ વધે છે સાથે કામ કરવાનો અનુભવ નાની ઉંમરમાં જ મળી જાય છે મુલાકાત આપતી વખતે પ્રસ્તુતિકરણનું કૌશલ્ય ફક્ત બાયોડેટા જોઈને ક્યારેય નોકરી આપવામાં આવતી નથી કારણ કે તે વ્યક્તિ પોતાને કેવી રીતે રજૂ કરે છે તેનું વ્યક્તિત્વ નોકરી માટે બરોબર છે કે નહીં તે ક્ષેત્ર વિશે તેને કેટલું જ્ઞાન છે આ બધું પ્રસ્તુતિકરણથી જ ખબર પડે છે અહીંયા પોતાની નોકરીને લાયક સાબિત કરતી વખતે અત્યાર સુધીનું ભણતર અનુભવ અથવા વ્યવસાયમાં કરેલી પ્રગતિ રજૂ કરવામાં આવે છે જો તમે આ બરોબર રીતે ના કરી શક્યા તો નોકરી ખોવાની શક્યતાઓ વધી જાય છે તે માટે નોકરી માટે મુલાકાત આપતી વખતે પ્રસ્તુતિકરણનું કૌશલ્ય જરૂરી હોય છે વ્યવસાય અથવા કાર્યસ્થળ પ્રસ્તુતિકરણ કૌશલ્ય કોઈ વિચાર કોઈ પરિયોજના કે કોઈ વસ્તુ જ્યારે વરિષ્ઠ અથવા આપણા સહકર્મચારીઓ સમક્ષ રજૂ કરવાના હોય છે ત્યારે તે એટલા જ વ્યવસાયી રીતે અથવા કોઈ પણ ભૂલ વગર રજૂ કરવા અપેક્ષિત હોય છે ત્યારે જ સહકર્મી અથવા વરિષ્ઠનો વિરોધ અથવા પ્રતિવાદ ઓછો થાય છે નહીં તો ફક્ત પોતાનો વિચાર સમજાવવામાં પોતાની વેડફી પડી શકે છે અને અહમ વાત કિનારે જ રહી શકે છે કરિયરની પસંદગી કરતી વખતે પ્રસ્તુતિકરણનું કૌશલ્ય વ્યવસાયિક ઓળખ બનાવવામાં બહુ અહમ ભૂમિકા ભજવે છે પ્રસ્તુતિકરણ કૌશલ્યનો વ્યક્તિગત જીવનમાં અલગ અલગ સ્તર પર પ્રયોગ કરવામાં આવે છે આ સિવાય તેની એક બીજી બાજુ પણ છે કે તે માત્ર વ્યક્તિથી રજૂ નથી કરી શકાતું પરંતુ તેમાં ચિત્ર નકશાઓ અને કેટલાક અનુસંધાન કે ઉદાહરણોનો પણ સમાવેશ કરવામાં આવે છે તેનાથી જ્ઞાન વધે છે અને અપડેટેડ જાણકારી મળે છે તેના સિવાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પર કામ કરતી વખતે દરેક તથ્યો વિસ્તારથી અને આકર્ષક રીતે મૂકવાથી કલાત્મકતાને પ્રોત્સાહન મળે છે શાળા સ્તરથી લઈ કાર્યસ્થળ સુધી દરેક જગ્યાએ તેની માંગમાં વધારો થઈ રહ્યો છે